अस्सलामु अलैकुम। जामिया रहमानिया प्राइमरी स्कूल, विषय अंग्रेजी। डियर स्टूडेंट्स, आज आपणे नंबर्स, नंबर्स एटले अंको। तो आज आपणे अंग्रेजी में अंको ने स्पेलिंग अने उच्चार साथे शीखीशुं। नंबर्स, नंबर्स एटले अंको। डियर स्टूडेंट्स, आसानु चित्र छे अम्ब्रेला। अम्ब्रेला एटले छतरी। अहीं केटली अम्ब्रेला छे? वन। वन एटले एक। आजे आपणे अंग्रेजीमां वन लखता शीखीशुं। वन, ओ एन ई, वन एटले એટલે એક। બાળ મિત્રો, વન પછી ટુ। અહીંયા આસાનું ચિત્ર છે બોટ। બોટ એટલે હોડી। ચલો આપણે ગણીએ, વન ટુ, ટુ એટલે બે। ટુ કેવી રીતે લખાય? ટુ, ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે। ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે। ટુ પછી થ્રી આવે। અહીંયા સારું ચિત્ર છે કાઇટ્સ। ચાલો ગણીએ, કાઇટ્સ કેટલી છે? વન, ગુજરાતીમાં ત્રણ લખીએ છે એવી રીતે જ અંગ્રેજીમાં થ્રી લખવાનો છે। આવડે ને તમને બાળકો? થ્રી, ટી એચ આર ડબલ ઈ, થ્રી। થ્રી એટલે ત્રણ। સહેલો છે, તમને તો આવડે જ ને બાળકો? થ્રી, થ્રી એટલે ડબલ ઈ, થ્રી। થ્રી એટલે ત્રણ। થ્રી પછી ફોર આવે। આસાનું ચિત્ર છે, જો જોઈએ। લીવ્સ, લીવ્સ એટલે પાંદડા। ચલો ગણીએ, વન ટુ થ્રી ફોર, ફોર લીવ્સ છે એટલે કે ચાર પાંદડા છે। હવે ફોર કેવી રીતે લખાય શીખીએ અહીંયા। સ્ટેન્ડિંગ લાઇન કરીને સ્લીપિંગ લાઇન, અને ત્યારબાદ સ્ટેન્ડિંગ લાઇન, ફોર। એફ ઓ યુ આર, ફોર। ફોર એટલે ચાર। એફ ઓ યુ આર, ફોર। ફોર એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ। અહીંયા ફાઈવ એપલ છે। ફાઈવ કઈ રીતે લખાય? ફાઈવ, ફાઈવ એટલે પાંચ। એફ આઈ વી ઈ, ફાઈવ। ફાઈવ એટલે પાંચ। તો બાળ મિત્રો, વન ટુ ફાઈવ નંબર્સ તમે
તમારી અંગ્રેજીની નોટબુકમાં લખજો અને સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે લખીને યાદ કરજો.